गुड मॉर्निंग विद्यार्थी, धोरण 3 विषय गणित प्रकरण 9 केटली वखत गया वीडियो में गई काले आपणे प्रकरण 9 शुरू कर्यु छे। हवे आजे आगळ दाखलो लईए छे, महावरो पेज नंबर 124, चोपड़ी खोलो, पाना नंबर 124 खोलो अने एमां प्रश्न 2 कहो केटली वखत। तो जो 4 केटली वखत लख्या छे, 5 वखत केटली बार लख्या छे, 5 वखत। तो 5 × 4, 5 वखत 4 लख्या छे એટલે 5 લખવાના અને 5 વખત શું લખ્યું તો 4 લખ્યું છે એટલે 5 × 4 = 20। હવે 8 કેટલી વાર લખ્યા છે? 3 વખત। તો 3 × 8 તો 3 × 18 = 24। હવે 3 કેટલી વખત લખ્યા છે આપણે? 5 વખત 3 લખ્યા એટલે 5 × 3, 5 × 15। હવે 12 કેટલી વખત લખ્યા છે? 4 વખત, 1, 2, 3, 4 વખત 12 એટલે 12 × 4 = 48। હવે 6 કેટલી વાર લખ્યા છે? 3 વખત એટલે 3 × 6 એટલે 3 × 6 = 18। 10 કેટલી વાર લખ્યા છે? 4 વખત તો 4 × 10, 10 × 4 = 40। 2 કેટલી વખત લખ્યા છે? 5 વખત લખ્યા છે, 2, 2, 2, તો 5 × 2 એટલે 5 × 2 = 10। હવે 30 કેટલી વાર લખ્યા છે? 3 વખત, 3 × 30, 3 વખત લખ્યા ને ગુણ્યા 30 એટલે 30 × 90। હવે 6 કેટલી વાર લખ્યા છે? 7 વખત, 1, 2, 3, 4, 5, 6, 7, 7 × 6, 6 આપણે 7 હોય એટલે 7 × 6 = 42। હવે પાના નંબર 125 ખોલો, નીચેના દાખલા ગણો। તો જુઓ, રામુએ બિસ્કિટના 4 પેકેટ કરી દીધા, દરેક પેકેટમાં 4 બિસ્કિટ છે, દરેક એટલે એક, 1 પેકેટમાં 4 બિસ્કિટ છે તો 4 પેકેટ છે, તો 4 વખત 4 લખો, 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4, તો બરાબર 4 × 4, તો 4×4 = 16। વિદ્યાર્થીઓ ખબર પડી કે તમને ઘડિયા આવડશે તો જ આ દાખલા આવડશે, ગમે એટલું કરશો તો ઘડિયા નહીં આવડે તો આ દાખલા આવડશે નહીં અને તમારા દાખલા ખોટા જ પડશે। એટલે મેં પહેલેથી જ તમને કહું છું કે વિસા સુધી તમારે ઘડિયા ફરજિયાત મોડે કરવાના જ છે। તો બીજો દાખલો, વર્ગખંડમાં 12 ડેક્સ છે, ડેક્સ એટલે પાટલી છે, દરેક ડેક્સ ને 4 પાયા છે, પાટલીના પાયા હોય ને તો 4 પાયા છે, તો ડેક્સ ના કુલ કેટલા પાયા થાય? તો જો એક પાટલી ને કેટલા પાયા છે? 4, દરેક એટલે 1, હજી સમજો, દરેક શબ્દ આવે ને એટલે એક જ સમજવાનું, એક ડેક્સ ને 4 પાયા છે, એક ને તો આપણે 4 ડેક છે, તો વર્ગખંડમાં 4 ડેક છે, દરેક ડેક ને 4 પાયા છે, દરેક એટલે 1, 1 ડેક ને 4 પાયા છે, તો આપણે 12 વખત 12 ડેક છે અને 4 પાયા છે એટલે 12 × 4, તો 4 ને 12 વખત લખવાનું, 4 વત્તા 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 4 વત્તા
चार पाया तो बार चौक 48 घड़िया आवड़से तो टाकला आवड़से। हजी तमने सूचना आपू छू के हजी तमे विसा सुधी घड़िया फरजियात विद्यार्थीओ मोड़े करी काढ़ो तो तमने गणित आवड़से। गणित एटले गणित नो अर्थ शू? गणित एटले घड़िया, घड़िया एटले गणित। એટલે ઘડિયા આવડશે તો જ ગણિતના દાખલા અને ગણિત આવડશે। તો ત્રીજો દાખલો, સબિતાએ 3 જોડી ફૂલ ખરીદ્યા, 3 જોડી, દરેક જોડીમાં, દરેક એટલે એક જોડીમાં, એક જોડીમાં 4 ફૂલ છે તો તેની પાસે કુલ કેટલા ફૂલ છે? તો જુઓ, 3
જોડી ફૂલ કરી દે છે એક બે ને ત્રણ ત્રણ જોડી છે દરેક જોડીમાં ચાર ફૂલ દરેક એટલે એક એક જોડીમાં ચાર બીજીમાં ચાર અને ત્રીજી જોડીમાં પણ ચાર તો ત્રણ વખત ત્રણ જોડી લીધી અને ચાર ફૂલ છે તો ચાર ને ત્રણ વખત લખવાના ચાર વત્તા ચાર વત્તા ચાર તો ત્રણ વખત ચાર એટલે ત્રણ ગુણ્યા ચાર તો ત્રણ ચોક બાર ફૂલ થાય ત્રણે જોડીમાં થાય ત્રણ ચોક બાર ફૂલ થાય હવે ચોથો રેલવેના એક ડબ્બામાં આઠ પૈડા છે રેલગાડી તો મોટી હોય ને એટલે એક ડબ્બામાં આઠ પૈડા છે તો છ ડબ્બામાં કુલ કેટલા પૈડા થાય તો રેલવેના કુલ ડબ્બા આઠ છે કેટલા ડબ્બા છે અરે એક ડબ્બામાં ડબ્બા છ છે પણ પૈડા આઠ છે એક ડબ્બામાં આઠ પૈડા છે તો આવા છ ડબ્બા છે કેટલા ડબ્બા છ ડબ્બા છે તો છ વખત આઠ લખવાના તો આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ તો છ વખત આઠ લખી કાઢ્યા તો છ ગુણ્યા આઠ તો છ અઢા અડતાલીસ પૈડા થાય તો વિદ્યાર્થીઓ આ દાખલા મેં ગણાય છે એક એક લૂંટી જોડીને ગણજો લખજો સારા અક્ષરે અને સમજો અને ઘડિયા બે એકાથી વિસા સુધી રોજ લખવાના અને મોઢે મમ્મી પપ્પા જોડે બોલી જવાના તો જ તમને ગુણાકાર ને ભાગાકાર આવડશે તો જ ગણિત આવડશે ઘડિયા નહીં આવડે તો ગણિત આવડશે નહીં તો વિદ્યાર્થીઓ નોટમાં ઘર ગુજરાતી નોટમાં અને ઘરકામના ચોપડામાં એક એક લીટી જોડીને લખજો એટલે ચોખ્ખું દેખાય તમને ચલો વિદ્યાર્થીઓ થેન્ક યુ